Dimitrov, Nobel School Group અને વિશ્વવિદ્યાલય વિદ્યાલય કી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. ધોરણ ત્રીજું વિષય છે પ્રવાસ પાસ, તો પાઠ 16 નો મારું ઘર એ આપણે જોઈએ છે. બરાબર, તો આપણે જોયું જમેલીનું ઘર, ઉંચેલીનું ઘર જોયું, કે એનો આપણે પાઠમાં જોયા કે લોકો ક્યાંથી આવે છે, ત્યાં કેવું વાતાવરણ હોય છે, પછી ત્યાં કેવા મકાનો હોય છે. બરાબર, તો અહીંયા આપણે મકાનો વિશે જ ભણવાનું છે. ઘર બધા અલગ અલગ હોય. આપણને રાજકોટમાં રહેતા હોય તો એમ થાય કે ઓ બધે ઘર આવા જ હશે, પણ ના, દરેક જગ્યાએ પરિસ્થિતિને અનુરૂપ ઘર બનાવેલા હોય છે. તો ચાલો પેજ નંબર 108 ખોલો. મિતાલી અને અનુજ એ કહ્યું, બરાબર, એ પહોંચ્યા છીએ આપણે. તો મિતાલી ને અનુજ બે રાજકોટથી આવ્યા છીએ. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગ જોઈ ભૂપેને કહ્યું, ઓ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે જોડો છો, જો એને આશ્ચર્ય થયું. જોયું, ઓ પછી જે છે ચીન, એ ઉદ્ગાર ચીન કહેવાય, એટલે એને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એને નવાઈ લાગી. બરાબર, કે આટલા ઊંચા મકાન તો તમે એમાં કેવી રીતે જોડતા હશો, કારણ કે ત્યાં તો પથ્થરના મકાન હોય અથવા તો ત્યાં વાંસ ઉપરના મકાન હોય. જોયું કે ત્યાં વાંસ ઉપર, ત્યાં તો કઈ આટલી ઊંચી બિલ્ડિંગ બની નહીં લાકડામાંથી, તો એને અચરજ થાય છે. આ મકાન જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાન જેવા જ છે મકાન. હવે જો ત્યાં વાંસના મકાન હતા, પછી ચમેલીનું ઘર છે તો ત્યાં પર્વતીય પ્રદેશ છે, ત્યાં પથ્થરના મકાન હતા, તો એવી રીતે એને આશ્ચર્ય થયું. હવે પેજ નંબર 109 જુઓ. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા છે? બહુમાળી એટલે વધારે માળ વાળા મકાનોમાં શું વ્યવસ્થા છે? તો જુઓ એ પ્રશ્નનો જવાબ અહીંયા મેં લખાવ્યો છે. આ પેજ પ્રશ્ન કયો છે? 109 નંબર પહોંચી જાય એવી રીતે, પણ જો લાઈટ વહી જાય અને લિફ્ટ અથવા તો ખરાબ થઈ જાય તો આપણે શું કરવું? પાંચમા માળે જવું હોય તો કે સીડીની પણ વ્યવસ્થા હોય છે. તમે જુઓ છો લિફ્ટની આજુબાજુમાં જ સીડી ગોઠવેલી હોય છે, તો આપણે સીડી દ્વારા ઉપર જઈ શકીએ છીએ. તો આ એના પ્રશ્નનો જવાબ છે. તમે પણ તમારી જે પાઠ્યપુસ્તક છે ત્યાં હારોહાર જવાબ લખતા જજો. હવે જુઓ ફકરો, નવું દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરમાં કામની શોધ માટે આવે છે. શહેરોમાં આ લોકો સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોની જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, રોડ પર, ફૂટપાથ પર અને સ્ટેશન પર. તો આ બધું તમે જોયેલું હશે. તમે ક્યારેય મમ્મી પપ્પાની સાથે ગયા હોય બસ સ્ટેશન, તો જો ઘણા લોકો ફૂટપાથ પર ધાબળા ઓઢીને સૂતા હોય, કારણ કે તેના રહેવા માટે તેને ઘર હોતું નથી. પછી જુઓ કે આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય. હવે ઘણા લોકો છે મોટા શહેરોમાં કામ કરવા શોધની માટે જાય, કામ માટે. તો અહીંયા જઈને શું કરે? અહીંયા જઈને મકાન પોતાનું ન હોય તો એ શું કરે? અથવા તો ભાડાનું મકાન રાખે, અથવા તો ઓછી જગ્યામાં ઘણા બધા લોકો સાથે સમૂહમાં રહે. હવે માટીના મકાનમાં રહીને આને શું શું ધ્યાન રાખવું પડે છે? જો તો આના પ્રશ્ન છે, માટીના મકાનમાં વધારે વરસાદથી પડી જવાનો ડર રહે છે. માટીનું મકાન કેવું હોય? માટીનું અને ધૂળનું લીપણ હોય ને છાણનું, તો એ વરસાદ વરસાદ આવે તો ત્યાં પડી જવાની બીક લાગે છે, તે કાચું હોય છે. વારંવાર દિવાલો લીંપવી પડે, ચોરી કે લૂંટફાટ થવાની બીક રહે, તેથી હંમેશા જાગૃત જ રહેવું પડે કે આપણે જાગતા રહેવું પડે, અથવા તો ક્યાંય બહાર જાય તો જુઓ એક જણાને ઘરે રહેવું પડે કે જેથી કરીને ચોરી લૂંટફાટ ન થાય. હવે માટીના મકાનના રહેલાય તો આપણે જોયું, બરાબર. હવે કાશીરામે બધાને કહ્યું, જો હવે આ વારો આવે છે કાશીરામ, જો તે ક્યાંથી આવ્યો છે? તો કે તે રાજસ્થાનથી આવ્યો છે. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ખૂબ જ ગરમી પડે છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. જો આ જે કાશીરામ છે એ રાજસ્થાનથી આવ્યો છે. રાજસ્થાનમાં વધારે કચ્છ રણ પ્રદેશ વધારે હોય છે, તેથી ત્યાં ખૂબ ગરમી પડે છે. તો તે લોકો ગરમીથી બચવા શું કરે છે? તો કે માટીનું
ઝૂંપડી બનાવે છે અને આપણે કહીએ ને ભૂંગો, જો તમે આગળ જતા આવશે એનું નામ, તો ફરતે કોર ગોળ માટીની ઝૂંપડી બનાવી દિવાલો એકદમ જાડી બનાવે, પછી એની છાણ માટીથી લીપે અને ઉપર ઘાસથી એને ઢાંકી દે, પછી એની ઉપર કાંટાવાળી વાડ રાખી દે જેથી કરીને કોઈ ઘાસ ખોલી અને અંદર આવી શકે નહીં. અને શું કરે, બારી દરવાજા રાખે. જો ઘણી વાર આપણે સિરિયલ રૂમમાં કે ટીવીમાં જોઈએ છે ને, સરસ દિવાલોમાં ચિત્ર દોરેલા હોય, તોરણ બનાવેલા હોય, દોરેલા હોય, અથવા તો કોઈ ડિઝાઇન માટીમાં કરેલી હોય, તો એ બધા મકાન કેવા હોય, કાચા હોય છે અને માટીથી લીપણ કરી લે છે, ખાસથી એના છાપરાને ઢાંકી દે છે. તેવી જ રીતે બધા જૂથો એ પોતપોતાના મકાન વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા, તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામની ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજામાં, ચલો પેન્સિલ તૈયાર રાખજો, નીચે લીટી કરી નાખો. બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા, કાશ્મીરનું પીણું જે કાશ્મીરની અંદર જે બનાવવામાં આવે છે એ પીણુંને કાહવા કહેવાય છે. લીટી કરી નાખો, જે ઉત્તરાયણ ચીનમાં છે ને, કાશ્મીરનું પીણું કાહવા ત્યાં લાઈન કરી નાખો, હાઈલાઈટ કરો જેથી કરીને તમને ખાલી જગ્યા આવે, ખોરાક ખોટામાં આવે, અથવા તો અબકડામાં પૂછાય તો આવડે. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનેલું ઘર જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. જો આપણે આ રાજકોટથી એ બાજુ જઈએ તો આપણને એ બધું નવીન લાગે કે ત્યાં જો દાલ સરોવર છે, ત્યાં ફરવા જાય છે અને શું કરે છે કે ત્યાં શું હોય છે કે નાવડીની અંદર હોળીની અંદર જ ઘર બનાવેલું હોય છે અને શિકારામાં બેઠા, એટલે કે હોળીની અંદર જે ઢાંકેલું હોય એમાં બેસી, એ ઘરની અંદર બેસી, પછી અમુક છોકરાઓ હલેસાથી નાવ ચલાવે છે અને પાણીની મજા માણે છે. તો આ જે નાવડીથી બનાવેલું ઘર હોય, જો હાઉસ બોટ કહેવાય છે. શું કહેવાય છે? હાઉસ બોટ, બરાબર. જે પાણીની અંદર નાવની અંદર લાકડાથી બનાવેલી આ હોય અને તેમાં લોકો રહેતા હોય. ઘણી જગ્યાએ તેવું હોય કે જ્યાં પાણી જ પાણી હોય, તો એ લોકો શું કરે, પાણીની અંદર ઘર બનાવીને રહે છે, તો એને આપણે હાઉસ બોટ કહીશું. તો જો એ પ્રશ્નનો જવાબ જો, હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો જો શું કામ, હાઉસ બોટ, હાઉસ એટલે ઘર, બોટ એટલે નૌકા, હોળી આપણે જોઈ છે ને સ્પેલિંગમાં, તો નૌકામાં બનાવેલું ઘર હાઉસ બોટ પાણીમાં તરીને રહે છે. જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા જોવા હોય છે, બરાબર. આપણા મકાનો ક્યાં હોય? જમીન ઉપર, આપણે પાણી ઉપર રહીએ છીએ, નથી રહેતા. પણ હાઉસ બોટ પાણીમાં બનાવેલું મકાન છે, હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. આપણા મકાન કેવા હોય? અહીંયા ને અહીંયા સ્થિર હોય, પથ્થરના ને રેતી સિમેન્ટના બનેલા હોય. પણ જ્યારે આ રીતે બનાવેલી હાઉસ બોટ એક મકાનથી એ મકાનથી અલગ પડે છે, કારણ કે હાઉસ બોટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી રહે છે. હવે છે, શું તમને એવા ઘરમાં રહેવું ગમે, કેમ? તો જો એમાં પૂછ્યું છે તમને એવા ઘરમાં રહેવું ગમે, તો હા, જેમ એ લોકોને બહુ મારી બિલ્ડિંગ જોઈને આશ્ચર્ય થાય, તેમ આપણને પણ આવું હાઉસ બોટ જોઈને આશ્ચર્ય થાય અને એમાં રહેવું ગમે. તો ચાલો આપણે જવાબ લખીએ. હા, મને એવા મકાનમાં રહેવું ગમે છે, કારણ કે મને હાઉસ બોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે છે. હાઉસ બોટમાં ફરવાનું તથા માછલીઓને જોવાની પણ મને મજા આવે છે. હવે ઈ થઈ ગયું. ચાલો આ પ્રશ્નનો જવાબ ચારે તમે લખી લેજો તમારી પાઠ્યપુસ્તકની અંદર. ચિત્ર જુઓ, પેજ નંબર 111. આ જે ચિત્રો છે એવા જ ચિત્રો અહીંયા જો, શું લખ્યું છે, ઝૂંપડી જોયેલું ઘર અહીં દોરો. તમારી ઝૂંપડી જોવો ક્યાં છે, આ રે, તો આ ઝૂંપડીનું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. તમને જેવું આવડે એવું નથી કે આવું જ બનાવું, સરસ બનાવશો તો વધારે સારું, પણ મહેનત કરજો અને ચિત્ર સરસ બનાવવા પ્રયત્ન કરજો. બરફનું ઘર, તો જો આ ઈગલું, પછી તંબુ જે જો દોરીથી તાણીને બનાવેલો છે, તંબુ અહીંયા દોરજો. પછી ભૂંગો, તો જો ભૂંગો છે એ આ ગોળ માટી, આ છે, આ છે, આ ઝૂંપડી છે અને આ ભૂંગો છે, ભૂંગાને અહીંયા દોરવાનું છે, આ ઝૂંપડીને અહીંયા દોરવાની છે. પછી છે બહુમાળી મકાન, તો આ બિલ્ડિંગ છે અહીંયા દોરવાની છે. નાનું એવું ચિત્ર દોરજો અને પછી એને સરસ રીતે જોડકામાં જોડી દેજો. સ્કેલનો, પેન્સિલનો ઉપયોગ કરજો. હવે પાછળ છે, તમારું ઘર શેનું બનેલું છે, તમારે જોતું જવાનું, વાંચતું જવાનું, સમજી વિચારીને રાઈટ કરવાનું છે. હવે તમારા પાડોશીનું મકાન, તો જેવું આપણું હોય એવું જ એનું બનેલું હોય ને, રેતી સિમેન્ટ, આપણે અહીંયા રાજકોટમાં આપણે જે ઘરમાં રહીએ છીએ એ, બરાબર. ઈંટો, કાંચ,
જે જે વસ્તુ આવતી હોય તમારે લખવાની, કાચનું બનેલું ના હોય, પછી સિમેન્ટનું તો કે હા એમાં નીચે રાઈટ કરી નાખજો. હવે ચાલો ઈટ બનાવીએ. અહીંયા ઈટ બનાવવાની આખી રીત સમજાવી છે કે માટીને લેવાની, એને ઈટને બોક્સમાં નાખીને ચોરસ બનાવવાની, દબાવી દેવાની, પછી કાઢી લેવાની, જે બીબુ તૈયાર થયું હોય પછી નાની ઈટ તૈયાર થઈ જાય, પછી એને ઈટનો રંગ આપી દેવાનો, પછી એને ભઠ્ઠામાં શેકીને ઈટું બનાવે. જો આપણે ઘરે બનાવ્યું હોય તો આપણે પણ બાકસના ખોખામાંથી કલર કરી અને આપણે ઈટું તૈયાર કરી અને મકાન બનાવી શકીએ રમકડામાં, બરાબર. તો આવી રીતે તમને ઈટું કેમ બનાવે એ શીખવાડ્યું છે. આ પાઠની અંદર ઘર વિશે શીખવાનું છે, બધા ઘરના નામ યાદ રાખજો અને તમને પ્રશ્ન જવાબ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું, જે આપણે પરીક્ષામાં પૂછાય એને અનુલક્ષીને પ્રશ્ન જવાબ કરીશું. થેન્ક યુ.